ચાલો વાક્યનો સૂચિશો ને જેમ સજન મોકલવાથી તમને પેરાગ્રાફનું ગુજરાતી વિશે બનાવી દઈશું. હવે આપણે ગયા પીરિયડમાં શું શું શીખ્યા હતા? ક બ અ છ આ એ કા બે છે, બરાબર. એવી જ રીતે તમને અહીંયા સતપોથીમાં લખવા આપ્યું હતું, બરાબર છે. ક બ અ છ આ એ કા બે અને છા. હવે આપણે પાયા નંબર 70 છ 76, 77 66 છ 76. હવે આપણે ઉદાહરણ મુજબ લખો. અહીંયા શું આપેલું છે? અ આ અને એ. અહીંયા આપણે શું લખવાનું હતું? ખાલી અહીંયા ક આપ્યો હોય તો બધા આપણે ક લખવાના હતા. અહીંયા શું છે? અહીંયા અ આપ્યો છે, પછી અનેકાનો આ અને અનેક માત્ર એ. એવી જ રીતે ક, કનેકાનો કા, કને એક માત્ર કે. પછી અહીંયા બ, તો બા અને બે. છ, તો છ ને કાનો છા અને છ ને એક માત્ર છે. છ ને એક માત્ર છે, દેખાય છે. હવે ન, તો ન ને કાનો ના, ન ને એક માત્ર ને. વ, તો વ ને કાનો વા, વ ને એક માત્ર વે. મ, મ ને કાનો મા, મ ને એક માત્ર મે. ર, ર ને કાનો રા, ર ને એક માત્ર રે, બરાબર છે. હવે ગ, ગ ને કાનો ગા, ગ ને એક માત્ર ગે. સ, સ ને કાનો સા, સ ને એક માત્ર સે. એવી જ રીતે અહીંયા શબ્દો બનાવે છે. આપણે આગળ બનાવી ગયા હતા, શબ્દો બનાવો અને લખો. સૂચના શું છે? શબ્દો બનાવો અને લખો, બરાબર. અહીંયા શું આપેલું છે? આ, તો આ સ ન. અહીંયા આ સ ન. એવી જ રીતે આ કા ર, તો અહીંયા આપણે શું લખવાનું? આ કા ર, બરાબર. પછી અહીંયા શું છે? આ રા મ, તો આપણે અહીંયા આ રા મ. આ તીર જે દિશામાં હોય એ દિશામાં આપણે અહીંયાથી શબ્દો બનાવવાના. જો અહીંયા શું છે? સા બ ર, તો આપણે અહીંયા સા બ ર. પછી સા ગ ર, સા વ જ. પછી ત્રણ નંબરમાં શું છે? અ સ ર, તો આપણે અહીંયા શું લખવાનું? અ સ ર. પછી અ ગ ન, અ ગ અને ન. પછી અ ર જ. થઈ ગયા શબ્દો. હવે અહીંયા શું છે? ના ર દ, ના રા જ, ના રા જ. ના દા ન, ના દા ન, બરાબર. આ બધા શબ્દો તમારે નોટમાં લખવાના છે. શેમાં લખવાના છે? નોટમાં. નોટમાં લખવાનું છે.
સેમાં લખવાનું છે? નોટમાં લખવાનું છે. આ શબ્દો તમારે અહીંયા આ રીતે તીર મારી અને આ રીતે લખવાનું, અને પછી સામે શબ્દો બને અને શબ્દો નોટમાં લખવાના, પરીક્ષામાં પૂછાશે. બરાબર છે? હવે પાના નંબર 78. હવે પાન નંબર 78 પર શું છે? વાંચો અને લખો. તો તમારે વાંચવાનું છે અને લખવાનું છે. 200. તો અહીંયા શું લખવાનું? 200. બરાબર, અહીંયા લખેલું છે એ તમારે અહીંયા સાઈડમાં ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. ક ર, તો અહીંયા આપણે શું લખવાનું? ક ર. ન મ ન, તો મ ન. ન મ. એવી રીતે તમારે આ બધા શબ્દો નોટમાં લખવાના છે. પછી અહીંયા વાક્યો છે. શું છે વાક્યો? શું છે વાક્યો? એ પણ તમારે નોટમાં લખવાનું છે. આપણે જોઈ જોઈને સ્વાધ્યાયમાં લખવાનું અને પછી આપણે નોટમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? નોટમાં. અહીંયા શબ્દો છે, આપણે ચલો શબ્દો વાંચીએ. જેમ, તો અહીંયા આપણે જેમ લખવાનું. રાજા. કે રે સ. છા બ. એ ક. બે સે. ક રે. મા ન. ના મ. તે મ. છા જ. આ ગ. દે ર. રે સે ર. બે સે છે. કરે છે. મને, અહીંયા શું છે? મ મને. ન મે. કે મ. કા ન ન. બા વ ન. બા ક સ. ના ન ક. બધા શબ્દો તમારે અહીંયા લખવાના છે. વાક્યો વાંચો અને લખો. આ બા છે, તો અહીંયા આપણે શું લખવાનું છે? આ બા છે. પછી બા કામ કરે છે, તો બા કામ કરે છે. શું છે? બા કામ કરે છે. આ રાજા છે, તો અહીંયા લખવાનું આ રાજા છે. હવે તમારે જોઈ જોઈને વાક્યો લખવાના છે. આ કાનન છે. કાનન કોણ છે? તો છોકરી છે. કાનન રમે છે, તો કાનન શું કરે? તો કાનન રમે છે. આજે રજા છે. શું કહે છે? આજે રજા છે. મને ગાજર ગમે છે. કાનન શું કહે છે? મને ગાજર ગમે છે. વરસાદ આવે છે. શું કહે છે? વરસાદ આવે છે. આપણે આ વાક્યો શબ્દો અને આપણે શબ્દો બનાવતા. બરાબર, તમને આ શબ્દો બનાવતા આવડી જાય. બરાબર છે? આ નોટ શબ્દો આવી રીતે લખવાના, પછી અહીંયા તીર જે દિશામાં હોય એ દિશામાં બે શબ્દો જોડીને લખવાના છે. શેમાં? નોટમાં. અહીંયા હોમવર્ક સ્વપોથીમાંથી
સ્વપોથીમાંથી પાના નંબર 277 અને 78 નોટમાં લખવું, બરાબર છે? આ તમારું હોમવર્ક છે. શેમાં લખવાનું છે? સ્વાધ્યાય પોથીમાંથી પાન નંબર 77 અને 78 નોટમાં લખું, નોટમાં અને સ્વપોથીમાં લખું. પહેલા સ્વાધ્યાય પોથીમાં લખવાનું અને પછી નોટમાં લખવાનું. તમે સ્વાધ્યાય પોથીમાં લખેલું હશે તો નોટમાં લખતા ફટાફટ આવડી જશે, બરાબર છે? એવી જ રીતે પહેલાં નોટમાં લખવાનું છે અને પછી સ્વાધ્યાય પોથીમાં.